एक दिव्यांग युवान ना सेवा निश्चय थी बनेला श्री राम रहीम ग्रुप ना सेवा यज्ञ जो कोरोना दर्दियों ने बहारे आव्या। काळमुखा कोरोना नी बीजी लहर मा धांगरदा पण गंभीर हालत मा जई रह्यु हतु। लोको मा सतत भय अने चिंता नो माहोल हतो। लोको पोताना स्वजनो कोरोना मा सपड़ाय तो पासे जता पण डरता हता। त्यारे एक दिव्यांग युवान जतिन मकवाणाए हिम्मत न हारवानो अने परिस्थितिनो सामनो करवाना पॉजिटिव विचार साथे कोरोनाना दर्दीओनी सेवा करवानो विचार आव्यो। पोते कंई करवा मांगे छे। दर्दीओने संतरा मोसंबी पाइनेपलनो ज्यूस तेमज रोज एमनी साथे समय काढीने स्वजन जेम हूफ आपवा मांगे छे। एम मित्रो साथेनी चर्चा बाद राम रहीम ग्रुप थकी तेओए सेवा यज्ञनो प्रारंभ कर्यो जेने आजे 21 दिवस थई गया। राम रहीम ग्रुपना पॉजिटिव अभिगमने सारो सहकार मळ्यो। तमाम सामाजिक संस्थाओ सामाजिक कार्यकरो आगेवानोए कामने बिरदाव्यो अने जरूरी आर्थिक सहयोग पूरा पाड्या। राम रहीम ग्रुप पोतानी सेवामां वधारे करतुं ज रह्यु। दर्दीओने हळवो नास्तो ગોળ અને સૂંઠની ગોળીઓ આપવી સાથે સાથે કોરોના દર્દી માટે નિઃશુલ્ક વાહન વ્યવસ્થા કરી આપી છે। માત્ર સારો વિચાર સેવા માટેનો નિશ્ચય જો એક દિવ્યાંગ યુવાનને લોકોના ઉત્તમ સહકાર સાથે આટલો સફળ બનાવી શકે છે। મુશ્કેલ સમયમાં હિંમત ક્યારેય ન હારીને એકજૂથ થઈને સૌ કોઈ વ્યક્તિ પોતાનાથી બનતા પ્રયત્ન કરતા રહીશું તો કોરોનાની બીજી ત્રીજી તો શું 10-10 લહેરો સામે જીતી શકીશું। નમસ્કાર મિત્રો, આજે ધાંગધ્રા મધ્યે રામ રહીમ ગ્રુપની મુલાકાતે આવ્યો છું। આપ સૌ જાણો છો તેમ ભારત વર્ષની અંદર કોરોનાની બીજી દસ્તક બીજી લહેર એકદમ ખતરનાક સ્વરૂપે આવી, એમાં પણ આપણું ગુજરાત ખતરનાક સ્વરૂપે સપડાયું અને ધાંગધ્રામાં જ્યારે કોરોના એની પીક ઉપર હતો, રોજની 20-25 મૃત્યુઓ અને ખતરનાક માહોલ, કોઈ કોઈને હાથ અડાડવા કે કોઈ સંવેદના મનુષ્યમાં રહી નથી, એવા સમયે રામ રહીમ ગ્રુપના શ્રી જતીનભાઈ મકવાણા કે જેઓ શારીરિક રીતે ભલે વિકલાંગ હોય પણ માનસિક વિકલાંગતા એમનામાં નથી આવી, એનું આ તાજસ સ્વરૂપ છે કે આજે રામ રહીમ એટલે કે હિન્દુ મુસ્લિમ બંને ભાઈઓએ ભેગા મળીને એવો વિચાર કર્યો કે આપણે આ સમયમાં ધાંગધ્રાની જનતા માટે શું કરી શકીએ, તો તેઓએ નક્કી કર્યું કે આપણે અત્યારે હાલ મોસંબી સંતરા પાઇનેપલ વગેરે જે વિટામિન સી ડૉક્ટરો દર્દીઓને આપવા માટે કહી રહ્યા છે તેનો જ્યુસ આપણે ઘરે જાતે બનાવીને અને પોતે જાતે સ્વયંભૂ આખી ટીમ જઈને કોરોના દર્દીઓને સંતરાનો જ્યુસ આપે છે અને માનસિક તાકાત વધારવા માટે કે અમે સૌ તમારી સાથે છીએ, આપ કોઈ ચિંતા ન કરશો, અને એમના આ પ્રયત્નોથી સદંતર 21 દિવસથી તે લોકોએ આ અવિરત કાર્યક્રમ ચાલુ રાખ્યો જેના થકી ધાંગધ્રાના અમુક એવા લોકોને સંવેદના જાગી અને તેમની મદદે પણ આવ્યા અને આવતા પણ રહે છે। પણ મિત્રો, અહીં જોવાનું એ છે, એ સમય તમે જાણો છો, હું જાણું છું કે સગા સંબંધી કોઈ પણ માણસની નજીક આવતા પણ ગભરાતું હતું। એ સમયે આ લોકોએ આવો જબરજસ્ત નિર્ણય લઈને જે કામ ધાંગધ્રાની જનતા માટે કર્યું છે એના માટે થઈને હું આજે એમને એ લોકોને બિરદાવવા આવ્યો છું। આપ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે, આવા ને આવા કામ ગંભીર મુસીબત મુશ્કેલીઓમાં ધાંગધ્રાની જનતા માટે કરતા રહો, એવા જ ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરું છું અને આશીર્વાદ માંગુ છું। ભારત માતા કી જય। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।